નર્મદા જિલ્લામાં હાલ ચોમાસામાં ખાસ કરીને સરીસૃપો વન્યજીવો ખાસ દેખાતા હોય છે, ત્યારે વન્ય પ્રાણીઓને પકડીને તેને ઊંચા દામે પરપ્રાંતમાં વેચીને નાણાં કમાવાનો ગેરકાયદેસર વેપલો કરતા હોવાનું બહાર આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે દેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા SPCA વડોદરા તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગના સંયુક્ત ઓપરેશનથી રાજ્યમાં સૌથી મોટા ગણાતા વન સરીસૃપ પ્રાણી 15 જેટલી આંધ્રીચાકરણનો પકડી પાડી આ તમામ વન્યજીવો 15 આંધ્રીચાકરણ સાપને બચાવી લેવાયા હતા, જેમાં જતીનભાઈ વ્યાસ, દીપેનસિંહ પરમાર, અંકુરભાઈ પટેલ, વિશાલભાઈ મરાઠી, જયમીનભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગના દેડિયાપાડા રેન્જ ફોરેસ્ટના DCF નીરજકુમાર, RFO JB ખોખર, RFO સપનાબેન ચૌધરીની જહેમતથી વન્યજીવોનું ગેરકાયદેસર આંતરરાજ્ય વેચાણ અને છોકરાને પકડી પાડી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ નરેન્દ્ર વસાવા, અર્જુન વસાવા બંને રહે મુસ્કુટ અને ફયાજ અલી રહે અકલકુવાને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોરાપાડા રેન્જના RFO JB ખોખરના જણાવ્યા અનુસાર અમને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બાતમી મળી હતી, તેથી અમે 3-4 દિવસથી વોચમાં હતા। અમારી ટીમે આરોપીઓને ગઈકાલે રાત્રે મુસ્કુટથી પકડી લાવ્યા છીએ અને તેમની પૂછપરછ કરતા બતાવેલ જગ્યા છુપાવેલ 15 ચાકરણને કબજે લીધા છે અને તેમની સામે ભારતીય વાઇલ્ડ લાઇફ 1972ની કલમ મુજબ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે 3 આરોપીઓને દેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જોકે તેમની સાથેના 2 સાગરીતો ફરાર થઈ ગયા છે, તેમને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ આરોપીઓની હવે સઘન પૂછપરછ કરવામાં આવી છે, જેમાં કોણે ક્યાંથી વન્યજીવોને પકડ્યા છે અને ક્યાં વેચવા લઈ જવા માગતા હતા, આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની સઘન તપાસ વન વિભાગે શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનેગારો બનાવ વધારવા માટે સાયકલના બેરિંગ સાપના મોં વાટે શરીરમાં દાખલ કરે છે, જેથી વન્ય પ્રાણીઓ વજન વધે, તે વધુ પૈસા મળે, આવી ક્રૂરતા આચરવાથી આવા નિર્દોષ પ્રાણીઓના જીવ જોખમમાં મુકાય છે અને તેનો મૃત્યુ પણ નીકળી શકે છે। તેથી આ 15 વન્યજીવો સાથે આવી ક્રૂરતા આચરી છે કે કેમ તેની તપાસ કરી જીવદયા પ્રેમીઓએ તમામનો મેડિકલ ચેકઅપ પણ કરાવવાની માંગ કરી છે। જાણવા મળેલી માહિતી અનુસાર પ્રાણીઓને ઘણા વખતથી ખોરાક પાણી વગર ભૂખ્યા રાખ્યા હતા, તેથી તેમની સારવાર કરવાની પણ જરૂર છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્દોષ પ્રાણીઓનો ઉપયોગ તાંત્રિકો તાંત્રિક વિધિ માટે કરતા હોય છે। આ સાપનો ઉપયોગ દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં થાય છે। દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય બજારમાં આ વન્ય પ્રાણીઓની વધારે માંગ છે, તેથી તેની મોટા પાયે પર તસ્કરી થાય છે। આ સાપને 2 મોઢાવાળો સાપ પણ કહે છે, તેની પૂંછડી અને મોઢું બંને ઘોર એક સરખા દેખાતા હોય છે। તેની ખાસિયત એ છે કે તેની અંદર ઝેર હોતો નથી, અર્થાત તો તે બિનઝેરી સાપ છે અને તે વજનવાળો હોવાથી ધીમે ધીમે ચાલે છે, એમ રાત્રે વધારે બહાર નીકળે છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।